નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરી મોતના તાંડવના દ્રશ્યો જોવા મળ્યા. એક એમ્બ્યુલન્સમાં 3-4 દર્દીઓના મૃતદેહ લઈ જવામાં આવ્યા. ફરી લાશોના ઢગલા જોવા મળ્યા. એક જ દિવસમાં 30થી વધુના મોત સામે આવ્યા, છતાં તંત્ર છુપાવી રહ્યા છે મોતના આંકડા. પાલનપુરના રિક્ષા ચાલકે પણ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક તરફ જોવા જઈએ તો રિક્ષા ચાલકોની હાલત પણ કફોડી બની છે, ત્યારે સરકાર પાસે રાહત માગવાની સામે આ નવયુવાન રિક્ષા ચાલકે સંકલ્પ કર્યો છે કે પાલનપુર શહેરમાં કોઈ પણ દર્દી હોય તેમના ઘરેથી દવાખાને સુધી અને દવાખાનેથી ઘરે સુધી વિનામૂલ્યે પોતાની રિક્ષામાં પહોંચાડશે. કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ત્યારે તેમને ઓક્સિજનની ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે દર્દીઓના સ્નેહનીજનો ઓક્સિજન માટે રજળવું પડે છે, ત્યારે આ સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ઓક્સિજનને લઈને લોકો માટે સારા સમાચાર છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ઘાડી ગામે ભારે વાવાઝોડું તાકતતા 6થી વધુ ઘરોના છાપડા ઉડ્યા. શહેરના અલગ અલગ વિસ્તારમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા માસ્કનું વિતરણ કરાયું હતું. માગરોળ માનવતા મહિકી સરકારી હોસ્પિટલમાં ઘટતી સામગ્રી માટે દાતાઓની દાનની સર્વાની ફૂટી. દહેગામ તાલુકામાં ઝડપે સડક બંધ, વાદળછાયા વાતાવરણથી લોકોની ચિંતામાં વધારો. યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જતા યુવતીની માતા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાંથી પ્રાંતિજ પોલીસે 4 લીટર દેશી દારૂ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સિતવાડા ખાતે ફરિયાદીના દીકરાના લગ્ન હોય અને તેને લઈને આ કામના આરોપી દ્વારા મને કેમ પૂછતા નથી તેમ કહી ગારો બોલી બે જણ સમજાવવા જતાં એકને નીચે પાડી દઈ બીજાને લાકડી વડે ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા જાહેરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ. સોનુએ બતાવી પોતાના મોબાઈલની સ્થિતિ, દવા ઓક્સિજન માટે મેસેજનો ઢગલો. રશિયાથી મેડિકલ જરૂરિયાતોની પહેલી ખેપ ભારત પહોંચી. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને લઈને 3596 દર્દીઓના મોત. આઈપીએલમાં ચેન્નઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવી. એપોલો 11 મિશનના પાયલટ માઇકલ કોલ્સીનું નિધન. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 14,120 કેસ નોંધાયા. બંગાળ ખાતે 8મા ચરણની 35 સીટો પર મતદાન યોજાયું. દિલ્હીમાં હવે એલજીની સરકારી કેન્દ્રએ લાગુ કર્યો નવો કાયદો. 108 એમ્બ્યુલન્સ વિના દર્દીઓને એડમિટ કરાશે એએમસી. સંવેદનાના સૂર લેખક નસીર ઇસ્માઇલીનું અવસાન. ઉત્તરાખંડ સરકારે સ્થગિત કરી ચારધામ યાત્રા. કોરોનાના સંકટ વચ્ચે મોદી સરકારે આપી મોટી રાહત. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં તાંજાનિયાના વિદ્યાર્થીનું મોત.
આઈપીએલ માં આજે મુંબઈ અને રાજસ્થાન રોયલ વચ્ચે ટક્કર. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કોરોના પોઝિટિવ. કોરોનાના લક્ષણ દેખાય તો આડેધડ ના લેતા દવાઓ આરસીએમઆર. પંજાબના બઠીડા ખાતે કાર શોરૂમમાં લાગી આગ, કરોડોનું નુકસાન. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.